नमस्कार विद्यार्थी मित्रों, धोरण छे आपणो आठमो विषय छे हिंदी, पाठ छे आपणो बीजो ईदगाह, बराबर। अने ईदगाहना जे आ जे पाठ छे ए एनु साहित्य प्रकार तो कहानी स्वरूपमां छे, अने एना जे लेखक छे ए छे प्रेमचंद। अने आ आपणो भाग एक छे के जुओ एनी अंदर पेज नंबर आठ उपर, जेनी अंदर आ जे पाठना जे लेखक छे प्रेमचंद એમના વિશે આપ્યું છે કે એમનો જન્મ તો 1880 માં અને નિધન એટલે કે મૃત્યુ તો 1936 માં। હવે આ જે કાવ્ય છે એ જુઓ કે ઉપન્યાસ સમ્રાટ પ્રેમચંદ કા જન્મ વારાણસી ઉત્તર પ્રદેશ કે પાસ લમહી નામક ગામ મે હુઆ થા। ઉનકા બચપન કા નામ ધનપત રાય થા। આરંભ મે નવાબ રાય ઉપન્યાસ ઉપનામ સે ઉર્દૂ મે લિખતે થે, બાદ મે પ્રેમચંદ નામ સે હિન્દી મે લિખને લગે। मैट्रिक उत्तीर्ण होते ही अध्यापक बने, किंतु गांधी जी के असहयोग आंदोलन में सक्रिय होने के लिए उन्होंने सरकारी नौकरी त्याग दी थी। लेकिन आज प्रेमचंद छे जे गांधी जी ना युग ना छे, એટલે કે गांधी जी लोक जे आंदोलन करता था असहयोग नु आंदोलन, एनी अंदर आ प्रेमचंद पण जोड़ाया अने एमने अध्यापक बन्या, शिक्षक बन्या, छता पण एमने नौकरी छोड़ी दीधी। केम કે એમને ગાંધીજીના આંદોલનમાં જોડાઈ ગયા એટલા માટે। હવે આ જે પાઠ છે એ પાઠ કિસ્સામાંથી લીધો છે, તો ગોદાન પ્રેમ પ્રેમચંદ કા સર્વશ્રેષ્ઠ ઉપન્યાસ છે। ઉનકી કહાનિયા માનસરોવર ભાગ 1 સે 8 મે સંકલિત હે। સાહિત્ય મે પ્રગતિવાદ ચેતના કો ઉજાગર કરને કે લિયે જાગરણ તથા હંસ પત્રિકાઓ કા સંપાદન કિયા થા। પ્રેમચંદ કી ભાષા બોલચાલ કી નિકટ કી હૈ, એટલે આજે પ્રેમચંદ છે એમને આજે પાઠ છે આપણો ઈદગાહ, તો એ એમના અલગ અલગ એમને આવા ઉપન્યાસ લખ્યા છે। તો ગોદાન નામનું જે ઉપન્યાસ છે એમનું, તો એમાંથી આ પાઠ એમને લીધેલો છે। હવે પાઠની અંદર શું છે જુઓ કે ઈદગાહ તો પ્રેમચંદ કી અમર કહાની હૈ। કહાની કા બાલ નાયક હામિદ અપને દોસ્તો કે સાથ ઈદગાહ જાતા હૈ। जब अन्य बच्चे खिलौने और मिठाई खरीदते हैं, हामिद अपनी बाल सहज इच्छाओं का दमन करके अपनी दादी अमीना के लिए चिमटा खरीदता है। इसमें दादी के प्रति प्रेम तथा उपयोगी चीज खरीदने की वेगपूर्ण बुद्धिमत्ता प्रकट होती है। पाठकगण बालक हामिद के त्याग सद्भाव और विवेक को देखकर भव विभोर हो जाते हैं। तो आज આ કહાનીની અંદરનું શીર્ષક આપી દીધું છે કે આ કહાનીની અંદર શું છે ઈદગાહ। ઈદગાહ કોને કહેવાય, તો જે મસ્જિદ હોય નમાઝ પઢવાની જે જગ્યા છે એને ઈદગાહ કહેવાય। તો એ લોકોની જ્યારે ઈદ હોય છે ત્યારે આ લોકો ઈદગાહ, મુસ્લિમ લોકો ઈદગાહ જાય છે અને ત્યાં આગળ એમના ભગવાનને પ્રાર્થના કરે છે। તો અને એ ઈદગાહ જે જાય છે તો એનો જે રોડ હોય છે, એમના ગામમાંથી ઈદગાહ જવા વચ્ચેનો જે રોડ છે ત્યાં આગળ બધું મેળો ભરાયેલો હોય, અને મેળાની અંદર એ લોકો બધા ભાઈબંધો સાથે જાય તો ઘણી બધી વસ્તુઓ અમુક છોકરાઓ ભાઈબંધો એમના લેતા હોય, રમકડા ને બધું, એ બધા છોકરાઓ ખાવાનું મીઠાઈઓ ને રમકડા ને ચકડો ને એવું બધું લેતા હોય, જ્યારે હામિદ એ કશું લેતો નથી અને એની દાદી માટે ચિમટા લે છે, એટલે કે ચીપ્યો લે છે। અને એ જે વાત છે એ આ વાત આ પાઠમાં આપેલી છે। જુઓ કે રમઝાન કે પૂરે 30 રોજો કે બાદ આજ ઈદ આઈ હૈ। કિતના મનોહર કિતના સુહાવના પ્રભાત હૈ। આજ કા સૂર્ય દેખો કિતના પ્યારા કિતના શીતલ હૈ। માનો સંસાર કો ઈદ કી બધાઈ દે રહા હૈ। ગાંવ મે કિતની હલચલ હૈ। ઈદગાહ જાને કી તૈયારીયા હો રહી હૈ। કિસી કે કુર્તે મે બટન નહીં હૈ। पड़ोस के घर में सुई धागा लेने दौड़ा जा रहा है। किसी के जूते कड़े हो जाते हो गए हैं। उनमें तेल डालने के लिए तेली के पास भागा जाता है। जल्दी जल्दी बेलों को सानी पानी दे दे। ईदगाह से लौटते लौटते दोपहर हो जाएगी। 3 कोस का पैदल रास्ता, फिर सैकड़ों आदमियों से मिलना बैठना, दोपहर के पहले लौटना असंभव है। लड़के सबसे ज्यादा प्रसन्न है। किसी ने एक रोजा रखा है वह भी दोपहर तक, किसी ने वह भी नहीं, लेकिन ईदगाह जाने की खुशी उनके हिस्से की चीज है। रोजे बड़े बूढ़ों के लिए होंगे, इनके लिए तो ईद है। रोज ईद का नाम रटते हैं। आज वह
આ ગઈ એટલે કે જે ઈદ છે એ ઈદ આવી છે અને એ દિવસે લોકો સવારે ઈદનો તહેવાર હોય આપણે જે રીતના દિવાળીનો તહેવાર હોય એટલા ઈદનો તહેવાર છે પણ એનું નવું વર્ષ કહેવાય તો એ વખતે આખા દિવસમાં ઘણી બધી હલચલ હોય કોઈને કપડાના બટન તૂટી ગયા હોય તો બટન લગાવવાનું હોય તો બાજુવાળા પાસે સોય દોરો લેવા જાય છે બીજા કોઈના પગના માલિશ પોલિશ કરાવવાની હોય તો એ પોલિશ કરવા પણ તેલી પાસે જવું પડે છે તો એવી ઘણી બધી હલચલ થાય છે ભાગમ ભાગી થાય છે પાછું ઈદગાહ કેટલું દૂર છે તો 30 કોસ કીધું છે અંદર શું કીધું 3 કોસ એટલે કે 3 કિલોમીટર જેટલું છે ઈદગાહ તો એટલું ચાલીને જવાનું અને ચાલીને આવવાનું તો કદાચ બપોર પણ થઈ જાય અને બપોર સમય થઈ જાય તો એમના જે બધા પશુઓ હોય છે તો એને સાની પાણી એટલે કે ખાવા પીવાનું પણ એમને આપવું પડતું હોય છે તો એવું બધું એ લોકો કામ કરે છે અને પાછું કહે છે કે બાળકોમાં જે રોજો છે તો આ રમઝાનના પૂરા એટલે રમઝાનના આખા 30 દિવસ હોય તો 30-30 લોકો રોજા કરતા હોય ઉપવાસ કરતા હોય પણ ઉપવાસ કોના માટે તો પડે બુઢો કે લીએ પણ છોકરાઓ માટે જે છે બાળકો માટે એ તો ફક્ત ઈદ છે એટલે કે લોકો ખુશ મિજાજ છે જુઓ અંદર अब जल्दी पड़ी है लोग ईदगाह क्यों नहीं चलते उन उनकी अपनी जेबों में तो कुबेर का धन भरा हुआ है जो कुबेर लेके धन का देवता है लेके ए लोगों ने पासे तो अवा पैसा छे बराबर बार बार जेब में से अपना खजाना निकाल कर गिनते हैं और खुश होकर फिर रख देते हैं मोहम्मद गिनता है 1, 2, 10, 12 उसके पास 12 पैसे मोहसिन के पास 1, 2, 8, 9, 15 पैसे है इन्हीं अनगिनत पैसों से अनगिनत चीजें लाएंगे अनगिनत એટલે બહુત અધિક એટલે કે આજે એના જે અંદર આપણો આપેલો છે કે જે નાયક છે મતલબ કે આ પાઠનું જે મેઇન પાત્ર છે તો એ છે હામિદ અને હામિદ ઈદગાહ જાય છે તો એની સાથે એના દોસ્તો પણ જાય છે જેની અંદર એક મહમૂદ નામનો છોકરો છે અને બીજો એક છોકરો છે મોહસિન તો મહમૂદ પાસે 12 પૈસા છે અને મોહસિન પાસે 15 પૈસા છે એટલે કે અનગિનત પૈસા છે અને એનાથી અનગિનત વધારે પૈસા છે તેની વધારે વસ્તુઓ પણ આવશે એવું એ વિચારે છે ખિલોના મીઠાઈ ગેંદ ઓર જાને ક્યાં ક્યાં और सबसे ज्यादा प्रश्न है हामिद गरीब सूरत दुबला पतला लड़का जिसका बाप गत वर्ष हैजे की भेंट हो गया अब जे हैजे छे एने कहेवाय छे कमरो कमरो थाय ने तो ए कमरामां कमरानी रोग थयो तो एनी अंदर एना पिता मृत्यु पाम्या हता એટલે આ બધા છોકરાઓ છે બધા પૈસા ગણે છે અને ખુશ છે જ્યારે હામિદ પણ એટલો જ ખુશ છે પરંતુ એ કેવો છે ગરીબ છે દુબળા પતલા કે પાતળો છોકરો છે અને એના જે પપ્પા છે એ ગયા વર્ષે જ મૃત્યુ પામ્યા હતા ફિર એક દિન એની માં પણ મર ગઈ અબ હામિદ અપની બુઢી દાદી અમીનાથી ગોદમે હે ઓર ઉતના હી પ્રસન્ન હે એટલે કે હવે જે અમી એ હામિદ છે એ હામિદ એની દાદી છે બુઢી દાદી અમીના એની સાથે રહે છે હામિદ કે પાંવ મે જૂતે નહીં હે सिर पर एक पुरानी टोपी है जिसका गोटा काला पड़ गया है फिर भी वह प्रसन्न है अभागिन अमीना अपनी कोठरी में बैठी रो रही है आज ईद का दिन और उसके घर में दाना नहीं इस अंधकार और निराशा में वह डूबी जा रही है किसने बुलाया था इस निगोड़ी ईद को लेकिन जिन अमीना छे ए अमीना ईद ने पोषी रही छे के आ ईद सा माटे केम के एनी पासे पैसा नथी અને આ ઈદનો તહેવાર છે એટલે કે પૈસા હોય અને જમવાનું બનાવવાનું સારું સારું મીઠાઈ ને એવું બધું બનાવવાનું હોય આ તહેવારમાં પણ એમની પાસે પૈસા નથી એટલે બનાવી શકતા નથી એટલે એ ઈદને કોશી રહી છે એટલે કે એને બોલી રહી છે કે અત્યારે આ ઈદ શા માટે આવી હશે હામિદ છે હામિદના પગમાં જૂતા બી નથી છતાં પણ એ ખુશ છે અને ઈદગાહ જાય છે અમીના કા દિલ કચોટ રહા હૈ गांव में बच्चे अपने अपने बाप के साथ जा रहे हैं हामिद का बाप अमीना के सिवाय और कौन है वो कैसे अकेला उसे कैसे अकेले जाने दे उस भीड़ भाड़ में बच्चा कहीं खो गया तो क्या होगा नहीं अमीना उसे यौ जाने न देगी नन्ही सी जान 3 कोस चलेगा कैसे पैरों में छाले पड़ जाएंगे जूते भी तो नहीं है
कुल दो आने पैसे बच रहे हैं, तीन पैसे हमीद के जेब में है, पांच अमीना के बटुआ में है, यही तो बिसात है और ईद का त्योहार है। अल्लाह ही बड़ा पार लगाए। એટલે એની અંદર કે કે અમીના પાસે પૈસા નથી એટલે એનું દિલ એને ના પાડે છે કે અરે જે હમી છે ને ઈદગાહ જવા દેવો નથી, કેમ નથી જવા દે કે એના પગમાં બધા જે છોકરાઓ છે એના પિતાની સાથે જાય છે, પણ એના પિતા છે ને ખાલી અમીના સિવાય કોઈ નથી, એની પાસે જેટલા પાંચ પૈસા હોય છે તો એ પાંચ પૈસા એને આપે છે ને પાછું એવું બી વિચારે છે કે પગમાં જૂતા નથી, છાલે પર જાયંગે અને 3 કિલોમીટર ચાલીને જવાનું છે, એટલે એને ના પાડી લે છે। પણ હમીદ ભીતર જાકર દાદી સે કહેતા હે તુમ ડરના નહીં અમ્મા મેં સબસે પહેલે આઉંગા। लेनी अमीना ने ना पाड़े छे कि तू ना जाइस, पण छता भी ए हमीद कहे छे कि मां तू डरीस नहीं हूं आ बधा करता पहलो आवी जाइस। गांव में मेला चला और बच्चों के साथ हमीद भी जा रहा था, कभी दौड़ कर आगे निकल जाता, फिर किसी पेड़ के नीचे खड़े होकर साथ वालों का इंतजार करता। हमीद के पैरों में तो जैसे पर लग गए हैं, वो कभी थक सकता था। लेकिन गांव थी दूर मेड़ो लागे लो छे, लेकिन ईदगाह छे तो गांव थी ईदगाह दूर छे, तो ये बच्चे नो जे रोड छे ते आगर बदे मेड़ो लागे लो छे, लेकिन हमीद नी जोड़े बीजा छोकराओ पण एना भाईबंदो छे अने जाय छे लोको ईदगाह। क्यारे हमीद दौड़ी दौड़ी ने आगर निकली जाय छे तो पाछो शू थाय छे, आगर जईने थोड़ा आगर जईने झाड़ नीचे उभो रहे छे, एना जे बधा भाईबंदो छे एनी राह जुए छे, बराबर। त्यार पछी जुओ के बड़ी बड़ी इमारतें आने लगी, ये अदालत है, ये कॉलेज है, ये कलाघर है, आगे चले हलवाइयों की दुकानें शुरू हुई, आज खूब सजी हुई थी, इतनी मिठाइयां कौन खाता है, देखो ना एक एक दुकान पर मनो होगी। ले ईदगाह जवानो जे रस्तो छे त्यां आगर मिठाइयों नी भी दुकान छे, मिठाइयों नी दुकान एवी रीतना सजाई छे के जाने जोईने ज खावानो मन थई जाय। સહસા ઈદગાહ નજર, એટલે કે રોડ ઉપર જાય છે તો અદાલત દેખાય છે, કોલેજ દેખાય છે, કલાકાર દેખાય છે અને આ મીઠાઈઓની દુકાન દેખાય છે, અને એની આગળ જાય છે, એટલે કે સહસા ઈદગાહ નજર આવી, કે તરત જ ઈદગાહ એમની જે મસ્જિદ છે નજર આવે છે। ઇમલી કે ઘને વૃક્ષો કી છાયા હૈ, નીચે પક્કા ફર્શ હૈ, ઉસ પર જાજી બીછી હુઈ હૈ, રોજેદારો કી પંક્તિયાં એક કે પીછે એક ન જાને કહાં તક ચલી ગઈ હૈ, યહાં કોઈ ધન ઓર પદ નહીં દેખતા, ઇન ગ્રામીણો ભી વજૂ કિયાં ઓર પહેલી પિછલી પંક્તિ મેં ખડે હો ગયે, કિતના સુંદર સંચાલન, કિતની સુંદર વ્યવસ્થા, હજારો સિર એક સાથ સિજદે મેં ઝુક જાતે હૈ, ફિર સબ એક સાથ ખડે હો જાતે હૈ, માન ઓ ભાતૃત્વ કા એક સૂત્ર સમસ્ત આત્માઓ કો એક કડી મેં પિરોયે હુએ હૈ। એટલે કે આ લોકો જે ઈદગાહ જાય છે તો ઈદગાહ કઈ જગ્યા પર છે, તો એક ઇમલી એટલે કે આંબલીનું વૃક્ષ છે અને એની નીચે ઈદગાહ છે, અને પાછું નીચે પક્કા ફર્શ એટલે કે નીચે આવો પાકો રોડ છે, અને એ રોડ ઉપર પણ એને જાજીમ એટલે કે જે આપણે પાથરનું કહીએ તો પાથરનું પાથરેલું છે, દરેક જણ ત્યાં આગળ પંક્તિઓમાં લાઇનમાં ઊભા રહે છે, અને અંદર મસ્જિદ જવાનો જ્યારે જાય થાય એ લોકોનો ટાઈમ થાય એટલે કે લાઈનમાં ઊભા હોય, મસ્જિદની અંદર નમાઝ પઢવા જવાનું હોય એ ટાઈમે લોકો અંદર જઈને નમાઝ પઢે, તો કેટલાક લોકો નીચે અને ઊંચા થાય એટલે કે બેસે, અને એ લોકોની નમાઝ એવી હોય કે નીચે પગે પડવાનું હોય ને પછી ઊભું થવાનું હોય, કે બધા એક સાથે માથું ઝુકાવે બી છે અને ઊભા પણ થાય છે, એટલે કે સરસ સંચાલન અહીંયા થયેલું છે। હા હા, તો આપણો ભાગ એક કે જેની અંદર આપણે ઈદગાહ વિશે સમજી લીધું, અને ત્યાર પછી આપણે પેજ નંબર 9 નું થોડુંક રહી ગયું છે યાર અગાઉના ભાગમાં જોઈશું।